ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે કે તમામ રાશન કાર્ડ ધારકોને વિના મૂલ્યે અનાજનો જથ્થો મળશે જેને લઈ પહેલી એપ્રિલના રોજ તમામ વ્યાજબી ભાવની દુકાનો પર અનાજ આપવાનું ચાલુ કરાયું હતું જોકે અનાજનો જથ્થો બીપીએલ કાર્ડ ધારક તેમજ અંત્યોદય કાર્ડ ધારકોને આપવાનો હોય વિવિધ ગામો તેમજ શહેરના એપીએલ કાર્ડ ધારકોએ મુખ્યમંત્રીના ભાષણનો હવાલો આપી વ્યાજબી ભાવની દુકાને પહોંચી ગયા હતા ધાનેરા તાલુકાના વાલેર ગામે લોકોના ટોળે ટોળા ગામની વ્યાજબી ભાવની દુકાને આવી પહોંચ્યા હતા જોકે ધાનેરા મામલતદારને જાણ થતા ધાનેરા મામલતદાર તેમજ નાયબ મામલતદાર વાલેર ગામે પહોંચી લોકોને સમજાવી પુરવઠો આપવાની શરૂઆત કરાઈ હતી તો આ તરફ કોરોના વાયરસ બાબતે વ્યાજબી ભાવની દુકાનો ઉપર લોકોના ટોળા ન થાય અને તમામ નિયમોનું પાલન થાય તે દુકાનદારો ગ્રાહકોને સમજાવતા નજરે પડ્યા હતા ધાનેરા તાલુકાના શિયા ગામે પણ વ્યાજબી ભાવની દુકાન આગળ ગ્રામજનો શાંતિભર્યા માહોલમાં એક મીટરના અંતરે લાઇનમાં ઉભારી અનાજનો જથ્થો મેળવી રહ્યા હતા તાનેરા તાલુકાના જીવાણા ગામે પણ આવેલી વ્યાજ વિભાગની દુકાન આગળ ગ્રામજનો લાઈનમાં બેઠેલા નજરે પડ્યા હતા અને પોતાનો વારો આવે તેની રાહ જોઈ મોઢા ઉપર માસ્ક લગાવી પાઘડીના છેડા વડે મોં ઢાંકી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી રહ્યા હતા લોકડાઉન વચ્ચે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં આગની ઘટનાઓ અટકવાનું નામ જ લેતી નથી ત્યારે આજે વધુ એક આગની ઘટના થરાદ તાલુકાના મહાજન રોડ પર બની છે માજા રોડ ઉપર આવેલા પાલિકાના ડમ્પિંગ સાઇટ ઉપર અચાનક આગ લાગવાની ઘટના બનતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી આ ઘટનાના પગલે થરાદના ફાયર ફાઇટરે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા માટેની જહેમત ઉઠાવી હતી